જય શ્રી કૃષ્ણ મિત્રો, ઘીથી લસપસતી ભાખરી અને ચા વગર ગુજરાતીઓની સવાર અધૂરી લાગે છે, પરંતુ ઘણા બહેનોની ભાખરી એકદમ ક્રિસ્પી કે કડક નથી બનતી. તો આજે હું તમને પરફેક્ટ માપથી ક્રિસ્પી ભાખરી કઈ રીતે બનાવી એની હું ટીપ્સ બતાવીશ, અને તમે મારી રીતે બનાવશો તો તમારી ભાખરી એકદમ ક્રિસ્પી અને કડક જ રહેશે, અને ઠંડી થયા બાદ પણ એ એકદમ ઢીલી નહીં પડે અને એવી ને એવી જ કડક જ રહેશે. તો તમે જોઈ શકો છો કે મારી ભાખરી એકદમ ક્રિસ્પી બની છે. તો ચાલો વિડીયો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું. તો એના માટે આપણે એક મોટું વાસણ લઈ લઈશું. તો અહીંયા આપણે ભાખરીનો જે કરકરો લોટ આવે છે એ લેવાનો છે. આનાથી તમે ભાખરી બનાવશો તો તમારી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે. તો આ રીતે કરકરો લોટ હોય છે એ લઈ લેવાનો છે. તો અહીંયા હું છ ભાખરી, છ થી સાત ભાખરી બનાવી રહી છું. તો અહીંયા હું ત્રણ કપ જેટલો લોટ લઈ લઈશ. તમારે જેટલી બનાવી હોય એ પ્રમાણે તમારે લોટ લઈ લેવાનો છે. હવે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અહીંયા તમને જેટલું મીઠું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. હવે ત્યારબાદ અહીંયા મોણ એડ કરીશું. તો મોણ પરફેક્ટ માપથી એડ કરવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે બે એક કપના લોટમાંથી આપણે બે ભાખરી બની જાય છે. તો ત્રણ કપ લોટ લીધો છે તો આપણે છ ચમચી તેલ ઉમેરીશું. તો અહીંયા આપણે એક ભાખરી માટે એક ચમચી તેલ ઉમેરવાનું છે. જે નોર્મલ ચમચી આપણે ઘરમાં યુઝ કરતા હોય છે એ ચમચીના માપથી આપણે એક ભાખરી માટે એક ચમચી તેલ ઉમેરી દેવાનું છે. તો આટલા લોટમાંથી મારી છ થી સાત ભાખરી નાની નાની બનીને તૈયાર થઈ જશે. જો તમે મોટી સાઈઝની બનાવવા માંગતા હોય તો તમે મોટી સાઈઝની પણ બનાવી શકો છો. હવે આ લોટને તેલમાં સરસ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને લોટ સરસ રીતે મોણવાળો થઈ જાય. તો આ રીતે આપણે લોટને મસળીને તૈયાર કરી લેવાનો છે. એકદમ વધારે પડતું મુઠ્ઠી પડતું મોણ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આને આપણે એકદમ મસળીને લોટ તૈયાર કરવાનો છે, અને લોટ આપણો ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો એ રીતે આપણે પાણી એડ કરતા જઈશું અને સરસ રીતે મસળતા જવાનું છે. જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું છે, પાણી વધારે ન પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે હાથમાં પાણી લઈને એડ કરતા જવું અને મિક્સ કરતા જવું. હવે અહીંયા આપણે પાણીની જરૂર નહીં પડે તો બેનને હાથોની મદદથી સરસ રીતે આ લોટને મસળી લઈશું અને ભેગો કરતા જવાનું છે. આ રીતે લોટને સરસ રીતે મસળવાથી આપણો લોટ સરસ રીતે ગૂંથાય છે અને ભાખરી પણ સરસ બને છે. તો આ રીતે બંને હાથોની મદદથી આપણે લોટને મસળી લઈશું અને સરસ રીતે ભેગો કરી લેવાનો છે. આ લોટ આપણે એકદમ કઠણ જ બાંધવાનો છે. ઢીલો લોટ બનશે તો તમારી ભાખરી બાદમાં ક્રિસ્પી નહીં રહે, બાદમાં એ ઢીલી પડી જાય છે. તો આ રીતે કઠણ લોટ બાંધવો ખૂબ જ જરૂરી છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે પરાણે દબાવવાથી આપણો લોટ નીચે બેસે છે, એનો મતલબ આપણો એકદમ કઠણ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ લોટમાંથી આપણે જે સાઈઝની ભાખરી બનાવી એ પ્રમાણે લુવા તૈયાર કરી લેવાના છે. તો મેં અહીંયા ત્રણ કપ લોટ લીધો હતો, એમાંથી નાની નાની સાત ભાખરી બનીને તૈયાર થઈ જાય છે. જો તમે મોટી સાઈઝની બનાવશો તો ચાર થી પાંચ ભાખરી બનશે. તો હવે એક લુવો લઈને આ રીતે સરસ રીતે દબાવીને પાટલી ઉપર ગુંડલું બનાવી લઈશું. હવે એને વેલણની મદદથી સરસ રીતે વણી લેવાની છે. તો આ રીતે કિનારીઓ ફાટે એને સરસ રીતે હાથોની આંગળીઓની મદદથી દબાવતા જઈશું, અને વધારે કિનારીઓ ફાટે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણી ભાખરી તો પણ ક્રિસ્પી સરસ બને છે. જરૂર લાગે ત્યાં આ રીતે હાથોની મદદથી આપણે કિનારીઓ દબાવી દઈશું અને ફરીથી આપણે ભાખરીને વણી લઈશું. અહીંયા હું આ રીતે મીડિયમ સાઈઝની ભાખરી બનાવી રહી છું. તમારે મોટી સાઈઝની બનાવી હોય તો એ પણ બનાવી શકો છો. હવે ભાખરીને સરસ રીતે વણી લેવાની છે, વધારે પડતી જાડી કે પાતળી નથી રાખવાની. આ રીતે મીડિયમ થીક રહે એ રીતે આપણે ભાખરીને વણી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતની મેં મીડિયમ સાઈઝની ભાખરી બનાવી છે, વધારે પડતી જાડી પણ નથી અને પાતળી પણ નથી. તો આપણે ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને શેકી લઈશું. તો ભાખરી આપણે અહીંયા તાવડીમાં શેકી રહ્યા છીએ, જે માટીની તાવડી આવે છે એમાં જ આપણે શેકીશું. તો તાવડીને મેં સરસ રીતે ગરમ કરી લીધી છે. તો જે આપણે ઉપરની સાઈડ હતી એ નીચે જવા દેવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું, તો જ આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બને છે. ગેસને આજ આપણે અહીંયા મીડિયમથી ધીમી જ રાખવાની છે, એકદમ હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાની. એક સાઈડ થઈ જાય એટલે આપણે એને બીજી સાઈડ પલટાવી દઈશું. હવે બીજી સાઈડથી પણ સરસ રીતે થોડી ક્રિસ્પી થઈ જાય એટલે ચીપિયાની મદદથી આ રીતે ગેસ ઉપર શેકી લઈશું. બંને સાઈડ સરસ રીતે ફેરવતા જવાનું છે અને શેકતા જવાનું છે. વધારે વાર એક સાઈડ નથી રાખવાની, આ રીતે ફેરવતા જવાનું છે અને સરસ રીતે બંને સાઈડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાની છે.
તમે ચાહો તો ડાયરેક્ટ તાવડીમાં પણ શેકી શકો છો. તો હવે આપણે એકદમ ક્રિસ્પી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે, તો એના ઉપરથી આપણે ઘી લગાવી દઈશું. હવે આ રીતે ચમચીની મદદથી કાપા કરી દઈશું, જેથી કરીને અંદર સુધી સરસ રીતે ઘી ઉતરી જાય અને આપણી ભાખરી એકદમ સરસ ઘીવાળી બને. તો આ રીતે આપણી એકદમ ક્રિસ્પી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. દેખાવામાં જેટલી સુંદર લાગે છે એટલી જ ખાવામાં મજા પડે છે. તો તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલ.